भावनगर में प्रथम वक्त जाली नोटना काला कारोबार नो किस्सो बहार आवे छे। बे महिला 2000 ने डुप्लीकेट नोटो साथ झड़पाई छे। तरसमी आप रोड पासे जाली नोट नो वहीवट शुरू थयो अने त्यां स्पेशल ऑपरेशन ग्रुप नी टीम ताटकता बन्ने महिला नी धरपकड़ करवामां आवी छे। अहीं 7,58,000 नी बनावटी करंसी सामे 2,50,000 आपवाना सौदो थयो हतो। एक महिला पासे थी 2,000 नी नोटोना 33 बंडल अने बीजी महिला पासे 22 बंडल मळीने एक ज सीरीज ने कुल 380 कलर प्रिंट में प्रिंट काढ़ी बनावटी नोटो कब्जे कर बने महिला आरोपी की धरपकड़ कर तपास हाथ धरवामां आवी छे। तो भावनगर में 2,000 की नकली नोटो नो कारोबार झड़पायो छे। नकली नोटो बनावती हती आ बे महिला, कलर प्रिंट करी सेम सीरीज नी नोटो प्रिंट करवामां आवती हती। आ बने महिलाओं ने एसओजी पुलिसे पकड़ी पाड़ी छे। 7,58,000 नी बनावटी करंसी हालमां पुलिसे जप्त करी छे। वधु तपास अत्यारे हाथ धरवामां आवी छे। भावनगर नी आ घटना छे ज्यां बे महिलाओं नी पण अत्यारे धरपकड़ करवामां आवी छे। तो पुलिसे आरोपी नी धरपकड़ करी वधु तपास हाथ धरी छे। कच्छना अबड़ासाना विंझाण गामना एक परिवारे घोड़ीना मरण बाद तेनी समाधि बनावी अने शोक सभानुं आयोजन पण कर्युं हतुं। विंझाण गामनो एक परिवार अनेक पेढ़ीओथी घोड़ी राखे छे। 32 वर्षनी शोभा नामनी घोड़ीना निधनथी परिवारमां शोकनो माहोल हतो। तेरे मालिके जणाव्युं हतुं के शोभा तेना नाम प्रमाणे गुण पण धरावती हती। परिवारनो कोई पण सभ्य घरे आवतो होय ते समय दूरथी ज तेने खबर पड़ी जती हती। शोभाना कारणे अनेक स्पर्धा पण जीत्या हता। अनेक लोकोना लग्न आ घोड़ा पर थया छे। માનીને મારા ગ્રાન્ડફાધર મારા દાદા સુધીના સંભારણા આ ઘોડી સાથે જોડાયેલા અને એક ઘરના મેમ્બર જેવું કહી શકીએ આપણે એના ગુણો એના એવા હતા કે જે આપણે ભૂલી શકીએ અને આવી નામાંકિત ઘોડી હતી 14 રેસ હું જીતેલો છું એ ઘોડીથી પણ થોડુંક એવું હતું કે એની પાછળ એક શોક સભા રાખવી જોઈએ આવી નામાંકિત ઘોડી 20 વર્ષથી મારા પરિવાર સાથે જોડાયેલી પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં શૌચાલય બનાવવામાં મોટા પ્રમાણમાં કૌભાંડ થયો હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે જાહેરાત માત્ર કાગળ પર જ થઈ છે, હકીકતમાં અનેક ગામોમાં શૌચાલય નથી બન્યા। પોરબંદરને દેશનું પ્રથમ ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો, છતાં પણ ત્યાં આ પ્રકારની સ્થિતિ નંદ્રોળ તંત્ર પર ગંભીર સવાલ ઉઠાવી રહી છે। હાલ મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં શૌચક્રિયા માટે લોકોએ બહાર ખુલ્લામાં જવું પડે છે, કારણ કે શૌચાલયની કામગીરી તો શરૂ થઈ પરંતુ કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિના કારણે તે અધૂરી જ રહી ગઈ છે। ઈ 2019 ચાલમાં બનાવી ગયેલું છે, તેદુનું એમને પડ્યું છે, અમે ઉપયોગ કર્યું જ નથી। એમાં લાદી ઘટે છે, એમાં દરવાજો ઘટે છે, એમાં બધું ઘટે છે, એમને પડ્યું છે, અમે ઉપયોગ કેમ કરીએ? દરવાજો નથી, એમાં કઈ સેજની સુવિધા તો કેમ ઉપયોગ કરીએ? કોઈ અમારો વારો આવ્યો તો કેન્સલ થયું કે તમારો વારો આવી જાય, માલ નથી અત્યારે, માલ ભરવા જાય, આજ સુધી હજી લોકોનો માલ આવ્યો નથી અને અમને બનાવી દીધા નથી। કોઈ કોઈ સુવિધા જ નથી મળી અમને, સંદાસની, બાથરૂમની, પાણીના ટાંકાની કોઈ વસ્તુ મળી નથી। લતામાં જેને બનાવ્યા હતા એને અડધા અડધા કોઈને બનાવ્યા ને કોઈને ના બનાવે, પાળી કરીને મહેનત મજૂરના માણા હે હાથે અત્યારે એડજસ્ટ કરીને એ લોકો ઇસ્તેમાલ કરે છે। તો ઘણા લોકોને પેપર ઉપર શૌચાલય ફાળવ્યા છે પણ શૌચાલય પૂરા મહિના નથી, ગ્રાન્ટના અભાવે કે અમુક લોકો પોતાના મેરે શૌચાલય બનાવે, અડધા કર્યા હોય ને અડધા ગ્રાન્ટના કારણે નથી બન્યા, તો બિચારા પોતાના ખર્ચે કર્યા હોય,